આંતરડા તમારા શરીરનો સૌથી બુદ્ધિશાળી ભાગ નથી, તે કચરાથી ભરેલું છે, તે હકીકત છે. તે તમારા શરીરનો સૌથી બુદ્ધિશાળી ભાગ નથી. જ્યારે આ ગટ ફિલિંગની વાત આવી છે, એ એટલા માટે આવી છે કેમ કે જ્યારે તમે અમુક સ્તરની અનિશ્ચિત સ્થિતિનો સામનો કરો છો ત્યારે ભય પેદા થશે. જ્યારે ભય પેદા થાય છે ત્યારે તે તમારા આંતરડામાં કામ કરવાનું શરૂ કરે છે, કેમ કે ભય અને મળ ત્યાં ખૂબ જોડાયેલા છે. એટલે તે શીટ સ્કેર્ડ છે, તેઓ ખૂબ જોડાયેલા છે, હું કહું છું. તો જ્યારે અનિશ્ચિતતા અને થોડો ગભરાટ કે ડર તમારામાં પ્રવેશ કરે છે ત્યારે તમારા પેટમાં હલનચલન થશે. એવું નથી કે તે એક બુદ્ધિના લીધે હિલચાલ છે, પણ તે સાથે જ એક ચોક્કસ માત્રામાં ભય, એટલે કે તમે ખતરો અનુભવો છો અને જ્યારે એ આવે છે ત્યારે તમે સતર્ક બની જાઓ છો. જ્યારે ખતરો સામે હોય ત્યારે ઘણા લોકો તેમના આખા જીવનમાં ન અનુભવ્યું હોય તેના કરતાં વધારે સતર્કતા અનુભવે છે. ક્યારે કાર કે મોટરબાઇક ભટકાડી છે તમે, કે ક્યારે સાયકલ પરથી પડ્યા છો? તો જ્યારે તમે જે ક્ષણે ભટકાવવાના હોવ કે જે ક્ષણે તમે છત પરથી પડવાના હોવ, તો તે થોડી ક્ષણો જ્યારે તમે પડવાના હોવ, જો તમે પડશો તો જીવતા નહીં રહો, પણ જે ક્ષણોમાં તમે પડવાના હોવ ત્યારે તમે જોશો કે તમારા જીવનમાં બધું જ જીવંત થઈ ગયું હશે હંમેશા માટે. 30 વર્ષ પછી પણ તમને તે ઘટના યાદ હશે, એકદમ સ્પષ્ટ હશે, કેમ કે તે ક્ષણે તમે ખૂબ સતર્ક હતા. તો ખતરો સતર્કતા લાવે છે, કે ખતરાનો તમારો બોધ સતર્કતા લાવે છે. તે સતર્કતાને લીધે તમે વધુ સારું જોઈ શક્યા છો, તમે જોઈ શક્યા હોત તેના કરતાં વધારે સારું. તો ગટ ફિલિંગ નામની વસ્તુ આ રીતે આવી છે. મારું માનવું તો આંતરડા તમારા શરીરનો સૌથી બુદ્ધિશાળી ભાગ નથી, એના કરતાં મગજનો ઉપયોગ કરવો વધારે સારું છે. તો જ્યારે તમે તમારા મગજનો ઉપયોગ કરો છો ત્યારે તમે તમારી બુદ્ધિ અને ચોક્કસપણે બીજા લોકો પાસેથી ભેગી કરેલી માહિતીનો ઉપયોગ કરીને તે પરિસ્થિતિમાંથી પસાર થવાનો પ્રયત્ન કરો છો. વ્યક્તિએ આ બંને વસ્તુને તોલવી જોઈએ. દરેક પરિસ્થિતિમાં હું મારી રીતે વસ્તુઓ કરીશ એ મૂર્ખામી હશે, અને દરેક પરિસ્થિતિમાં હું તે જ કરીશ જે બીજાએ કોઈ શીખ્યું એ પણ મૂર્ખામી હશે. આ બંને વચ્ચે કોઈ પરફેક્ટ માપ નથી. તે આપણે કરી રહ્યા છીએ તે કામના પ્રકાર પર અને તમારી પાસે જે સ્તરની બુદ્ધિ અને માહિતી છે તેના પર આધાર રાખે છે. તમારી પાસે રહેલી માહિતી કેટલી ભરોસાપાત્ર છે, કે તમારી બુદ્ધિ તમારી પાસે માહિતી છે તેના કરતાં વધારે વિશ્વસનીય છે, આનો કોઈ પરફેક્ટ જવાબ નથી. આ દરેક વ્યક્તિ માટે અલગ છે અને તે દરેક પરિસ્થિતિ માટે અલગ છે. ઓકે, તમે કહી શકો તે એક ખાસ સ્કિલ છે, પણ હું એમ નહીં કહું, કેમ કે લોકો માનતા હોય છે કે તેઓ સ્કિલ શીખી શકે છે. જો તે સ્કિલ હોય તો શીખવી શકાય. આ કોઈ એવી વસ્તુ નથી જે તમે કોઈની પાસેથી શીખી શકો. આ એક એવી વસ્તુ છે જે તમે વિકસિત કરી શકો છો. તમારી બુદ્ધિ તમારી પાસે રહેલી માહિતી કરતાં કેટલી હદે વધુ વિશ્વસનીય છે, આ એવી વસ્તુ છે જે તમે તમારા માટે નક્કી કરો છો. મારા માટે જ્યારે કોઈ પણ માહિતી આવે છે પહેલાં તો હું બસ તેને ફગાવી દઉં છું અને બસ મારી પોતાની બુદ્ધિથી જોઉં છું. જો મારી પોતાની બુદ્ધિ તેનો રસ્તો ન શોધી શકે તો જ હું પછી બીજી માહિતીને જોઉં છું, કેમ કે હું તે માહિતીથી મારી જાતને ગૂંચવવા નથી માગતો અને હું નથી ઈચ્છતો કે મારી બુદ્ધિ કોઈ પૂર્વગ્રહ રાખીને ચોક્કસ રીતે જુએ. દરેક વસ્તુને હું તે જેમ છે તેમ જોઉં છું. જો તેનાથી કામ નહીં બને, જો મારી બુદ્ધિ પૂરતી ધારદાર નથી, પસાર થવાનો કોઈ રસ્તો નથી, તો જ હું તે સમયમાં બીજા લોકોની માહિતીને જોઉં છું. બધાએ કંઈ આવું કરવાની જરૂર નથી. તે વ્યક્તિગત છે અને તે દરેક પરિસ્થિતિ માટે અલગ છે. દરેક પરિસ્થિતિમાં કંઈ એવું જ નથી હોતું. જ્યારે કોઈ અજાણ્યા દેશમાં હું ડ્રાઇવિંગ કરતો હોઉં ત્યારે હું સામાન્ય રીતે તે એક લેડીનો અવાજ હોય છે અને GPS કહે ટર્ન લેફ્ટ, હું ડાબે વળું, ટર્ન રાઇટ, હું જમણે વળું, તે જે કહે તે હું મારી બુદ્ધિનો ઉપયોગ નથી કરતો. તો તે એક નિર્ણય છે જે તમારે તમારી પરિસ્થિતિના આધારે લેવાનો હોય છે.